गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? तमारा धोरण 8 नी अंदर गणित विषय 8માં ગણિતમાં મિત્રો આપણે શું કરીશું? 8માં ગણિતમાં માપન પ્રકરણ 11 ચાલુ છે. 11.2 સુધીના દાખલા આપણે પૂર્ણ કરી લીધા છે. 11.3 ના દાખલા ગણવા માટે મિત્રો આપણે સૂત્રો આવડવા જરૂરી છે. સૂત્રો એટલે કે સૂત્રો મિત્રો તો અહીંયા ઘન લંબઘન નળાકાર એની વાત કરવાની છે. તો અહીંયા યાદ રાખવાના સૂત્રોની અંદર મિત્રો નળાકાર અને બધા જે પેલો આકાર છે ઘન, શું છે? ઘન આકાર એટલે સમઘન કહેવાય. શું કહેવાય મિત્રો? ઘન કયો કે સમઘન કયો? આ એક જ છે. અહીંયા છ પૃષ્ઠો હોય. કેટલા પૃષ્ઠો હોય? છ. પેલું એની સામેનું બીજું, આ ત્રીજું એની સામેનું ચોથું, ઉપર પાંચ, નીચે છ. છ પૃષ્ઠો છે મિત્રો. કોઈ ચોરસ ડબ્બો આપણે જોયેલો હશે એને સમઘન કહેવાય. સમજાવું તમને? સમઘનનો પૃષ્ઠફળ, પૃષ્ઠો એટલે પોઠા, એની અંદરની જગ્યાની વાત નથી કરવાની. સમઘન એના પૃષ્ઠો છે એની વાત કરવાની છે. તો અહીંયા પારસ્પર પૃષ્ઠો અને પૃષ્ઠો તળિયું અને મથાળો છે એને કાઢી નાખીએ તો ચાર પૃષ્ઠો વધે એની વાત કરવાની છે. તો પેલા ઘન છે એના ઘનનો પૃષ્ઠફળ એટલે કે આખે આખા છ છ પૃષ્ઠોનો પૃષ્ઠફળ થાય 6L² 6 × લંબાઈનો વર્ગ. 6 × લંબાઈનો વર્ગ, કારણ કે ચોરસ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 6 વાર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 6L². હવે તળિયાનો મથાળો કાઢી નાખીએ તો એને પારસ્વ પૃષ્ઠ કહેવાય. પારસ્વ પૃષ્ઠોનો પૃષ્ઠફળ એટલે 4L² આ બધા સૂત્રો મિત્રો યાદ રાખવાના છે. આ પેલા આકારની વાત થઈ ગઈ. શું કીધું? સમઘનની વાત કરી. સમઘન એટલે સમઘન અથવા ઘન જે કહેવાય અહીંયા સમઘન વધારે ઉચિત રહેશે. સમઘનના ચાર પૃષ્ઠો મળી માથાળો અને તળિયા સિવાયના 4L² અને બાકી બધા એનો 6L² પછી છે લંબઘન. આ પેલું, હવે બીજું છે લંબઘન. તો લંબઘન એની અંદર સામસામેની બાજુ સમાન કરો. ઓકે, સામસામેની બાજુ સમાન છે, આ સામસામેની સમાન છે. તો લંબઘનનો પૃષ્ઠફળ છે લંબઘનનો કુલ અથવા પૃષ્ઠફળ. અહીં પાર્શ્વના લેખો તો કુલ જ સમજવાનું. તો 2 × અહીંયા લંબાઈ પહોળાઈ 1 જે લંબઘન છે એમાં 1 લંબચોરસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો અહીંયા 4 પૃષ્ઠો છે એમાં ઊંચાઈનો પણ સમાવેશ થાય એટલે ડાયરેક્ટલી સૂત્ર આવશે 2 × લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. આ તમારે યાદ રાખવાનું છે. એલબી વત્તા બીએચ વત્તા એચએન લંબઘનનો કુલ પૃષ્ઠફળ. હવે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનો પૃષ્ઠફળ એટલે કે ચાર પૃષ્ઠોનો પૃષ્ઠફળ કેટલો થાય? 2HL × D. આ નામ જાણો? 2HL + B. ઓકે, તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. આના પછી પણ હજી નળાકારના અને બીજા ઘનના ઘનફળની વાત કરવાની છે. નળાકારના પાયાનો ક્ષેત્રફળ πr² આપણે નળાકાર કરીશું. નળાકાર છે તો નળાકારના પાયાનો
same product pi r square karena kya anayam nadakana pi osu pi vetta varthu avaru kulse varthu mo center product avaru kulse varthu mo center product pi r square thamush clear bijo che nadakana vakra sapati mo center product nadakana ni vakra sapati mo center product बराबर 2πRH अबे नहीं वक्र सपाटी એટલે આ સપાટી મિત્રો ઉપર અને નીચે નું કાઢી નાખો તો માત્ર વક્ર વધે 2πRH ક્લિયર નેક્સ્ટ નળાકારની કુલ સપાટી નું ક્ષેત્રફળ એટલે દીવાલ આમાં વર્તુળ એડ થશે 2πRH માં pi r square એડ થાય છે મિત્રો π r h plus r 2 π r cos h plus r લંબાઈ નો કોણ કન્ફર્ટ અને પૃષ્ઠફળ અલગ વસ્તુ છે સૂત્ર અલગ આવશે પછી લંબઘન નો કન્ફર્ટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘન નો કન્ફર્ટ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને નળાકાર નો કન્ફર્ટ 2πRH 2πR²H એટલે કે πR²H ઓકે πR²H તો મિત્રો આ બધા સૂત્રો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે તો તમને 11 કોઈ પ્રશ્ન આવશે 1 2 અને 3 ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળના અને 3 ઘનફળના ટોટલ 6 સૂત્રો યાદ રાખવાના છે સૂત્રો યાદ રહી જાય એટલે તમને બધું જ આવડી જશે હોમવર્ક ની અંદર આ સૂત્રો તમારે 5 5 વાર લખવાના છે નોટબુક અને બાકી બુક માં સૂત્રો છે બધા બાકી બુક માં એક વાર અને નોટબુક માં 5 વાર ફરજિયાત લખવાના છે ઓકે સૂત્રો લખશો તો દાખલા આવશે ઓકે તો સમજી જજો મિત્રો સૂત્રો તો તરત પડશે ચાલો તો મિત્રો હવે મળશો આપણા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો બને રહો સુરક્ષિત રહો